नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। भारत में सौथी मोटा उत्सव ना रूप में 22मी तारीखे 500 थी वधु वर्षनी आतुरतानो आवशे अंत। अयोध्या में भगवान राम ना अभिषेक माटे आ मूर्ति नी जे पसंदगी करवामां आवी छे, रामलल्ला नी देशना प्रख्यात शिल्पकार अरुण योगीराज द्वारा बनावामां आवेल भगवान राम नी प्रतिमा अयोध्या में करवामां आवशे स्थापित। कुल 3 प्रतिमाओमांथी आ जे प्रतिमा छे तेनी पसंदगी करवामां आवी छे, जेनी माहिती केन्द्रीय मंत्री प्रहलाद जोशी आपी। 22मी जान्युआरी अयोध्या में भगवान रामनी मूर्ति नो अभिषेक थशे। दर्शक मित्रों, जेमा देशनी अनेक प्रकारनी जे प्रख्यात हस्तीओ छे ते भाग लेशे। रामानंद सागरनी रामायणमां माता सीतानुं पात्र भजवनार दीपिका चिखलियानुं नाम पण आ यादीमां शामिल छे। जी हा, दीपिका चिखलिया खास अतिथि तरीके राम मंदिरना उद्घाटन कार्यक्रममां भाग लेवा जई रह्या छे। आ दरमियान तेमणे वडाप्रधान नरेन्द्र मोदीने करी छे खास अपील। शुं अपील करी छे? रामायणना सीताए। तो दर्शक मित्रो, रामलल्लानो आटलो मोटो जे उत्सव હોય અને ભગવાન રામની સૌથી લોકપ્રિય એવી સિરિયલ એટલે કે રામાનંદ સાગરની રામાયણનો ઉલ્લેખ ન થાય એ તો કઈ રીતે શક્ય બની શકે? દાયકાઓ જૂની આ સિરિયલની લોકપ્રિયતા આજે પણ લોકોમાં જોવા મળે છે, ખાસ કોરોના વાયરસના લોકડાઉનમાં પણ દેશના કરોડો લોકોએ ફરીથી એક વખત આ સિરિયલ જોઈ। રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં રામાયણ સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દીપિકા ચિખલિયાએ પ્રધાનમંત્રી મોદીને ખાસ અપીલ કરી। એક મીડિયા અહેવાલ અનુસાર દીપિકા ચિખલિયાએ એમ કહ્યું કે 22મી જાન્યુઆરી મારા માટે ઐતિહાસિક દિવસ રહેશે, કારણ કે 500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે, મારા માટે આ ભાવુક ક્ષણ છે। દર્શક મિત્રો, દીપિકા ચિખલિયાને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળતા તેઓ ઘણા ભાવુક થઈ ગયા, ઇમોશનલ થઈ ગયા। તેમણે એમ કહ્યું કે મને આશા ન હતી કે મને બોલાવવામાં આવશે, પરંતુ આરએસએસની ઓફિસથી મને ફોન આવ્યો કે તમારે પણ કાર્યક્રમમાં આવવાનું છે। જોકે દીપિકા ચિખલિયાએ આ સાથે દુઃખ વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી, મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ, જોકે આવું ન થયું તેનો મને અફસોસ છે। હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે, રામજીને એકલા ન રાખશો। મને જાણ છે કે બાળ સ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે, પરંતુ જો સીતાજીની પણ સાથે રહેશે રામજી, તો તમામ મહિલાઓ પણ ખુશ થશે। દર્શક મિત્રો, અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેથી મંદિરમાં 5 વર્ષના બાળ સ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે। આ જ કારણ છે કે મુખ્ય મંદિરની અંદર માત્ર રામ ભગવાન જ દર્શન આપશે। છેલ્લા 7 દાયકાથી અસ્થાયી મંદિરમાં બાળ સ્વરૂપમાં ભગવાન રામ તેમના 3 ભાઈઓની સાથે દર્શન આપતા હતા। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।